ના વેસુ આવવા રોડ ખાતે આવેલા નવા બાંધકામની સાઇટ ઉપર કામ કરતા સુપરવાઇઝર પાંચમા માળેથી નીચે પટકાતા મોત નિપજી ગયું. પરિવારે કોઈક ઇસમ દ્વારા ધક્કો મારી આ ઘટના અંજામ આપ્યા હોવાના આક્ષેપો થયા છે. મૂળ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના કોઠિયા ગામનો વતની 42 વર્ષીય રાજેશ તિવારી સુરત શહેરના વેસુ કેનાલ રોડ ખાતે બકાનજાદ એડ્રેસનું નવું બાંધકામ સાઇટ પર રહેતા હતા. સાંજના સમયે નવા બિલ્ડિંગમાં પાંચમા માળેથી નીચે પટકાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. મૃતદેહને પીએમઆરથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી પણ શરૂ કરાઈ. રાજેશ તિવારીના પરિવારમાં પત્ની, એક પુત્ર અને પુત્રી છે. પુત્ર સંજય કુમાર તિવારી બકાનજાદ એડ્રેસ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને બહેન અને માતા સાથે રહે છે, જ્યારે રાજેશભાઈ તિવારી બાંધકામ સાઇટ પર જ રહેતા હતા. મૃતક રાજેશ તિવારીના સંબંધી પવનકુમારે આક્ષેપ કર્યું છે કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોય તે રોજિંદા રાત્રે 12 વાગ્યા સુધી કામ ચાલતું હતું. 7 વાગે પહોંચ્યો ત્યારે એક મજૂર પણ ના જોવા મળ્યો. બિલ્ડર કે બિલ્ડરના માણસો પણ ઉપસ્થિત નહોતા અને ડેડ બોડી પડેલી હતી. મને એવું લાગે છે કે કોઈ તેમની સાથે છેડછાડ કરી હોય અને ઉપરથી ધક્કો મારીને હત્યા થઈ હશે. બિલ્ડર પર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે અમારો બિલ્ડર પર આક્ષેપ છે કે મૃતક રાજેશ બિલ્ડર પાસે કામ કરતા હતા પરંતુ કોઈ સેફ્ટી જ નહોતી. રાજેશભાઈના માથે હેલ્મેટ પણ નહોતું અને પગમાં સેફ્ટી શૂઝ પણ નહોતા. હવે તેમણે માંગણી કરી છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે. ઉલ્લેખનીય છે કે કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર કામ કરતા શ્રમિક મજૂરના મોતની ઘટના અનેક વખત પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે હવે રાજેશભાઈના પરિવારજનો દ્વારા બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારની સેફ્ટી ન આપ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બિલ્ડરના બેદરકારીથી મોત નિપજ્યું હોય કે શું હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ તો અલથાણ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.